મિત્રો, માતા મહાકાળીનો સેવક ભીમનાથ હાથમાં બાણ લઈ અને આ ગાંગી અને એના બાબાને મારવા આવે છે અને જેવું બાણ ચલાવ્યું ને ત્યાં તો ગાંગી અને એના બાબાને ઘાયલ કરી નાખે છે અને પછી જેવું ગાંગીને મારવા માટે આ ભીમનાથે બાણ છોડ્યું ત્યારે બાણ ઉપર બિરાજમાન થઈ અને જ્યારે મારી મહાકાળીમાં ગાંગીની પાસે પહોંચ્યા ને ત્યાં તો બુટીએ સવાર થઈ અને મારી મેલડી આડી ફરી કે રોકાઈ જા માતા મહાકાળી, અહીંયા હું માતા મેલડી છું. નમસ્કાર મિત્રો, આજે આ બાદશાહના 1000 સિપાહીઓને સાથે લઈ અને આ સેનાપતિ આ 40 જણાને મારવા માટે જાય છે, પણ જ્યારે રણભૂમિમાં પહોંચ્યા પછી તેને ખબર પડે છે કે આ 40 જણાની સેનાનું નેતૃત્વ તો ગાંગી અને એના બાબા કરી રહ્યા છે, તેથી આ સેનાપતિ હવે પોતે લડવા માટે જતો નથી, કેમ કે તેને ખબર છે કે આ ગાંગી અને એના બાબાની સામે લડવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે. તેથી 1000 સિપાહીઓને આ 40 જણાને મારવા માટે આ સેનાપતિ આદેશ આપે છે, પણ ત્યાં તો આ ગાંગીના બાબાએ એમની કામરૂદેશની વિદ્યાનો ઉપયોગ કરી અને એક જ ક્ષણવારમાં આ 1000 સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા. તેથી આ સેનાપતિ પોતાનો જીવ બચાવી અને ત્યાંથી ભાગી જાય છે અને આ સમગ્ર ઘટના બાદશાહને આવીને જણાવે છે કે બાદશાહ, હવે 40 જણા રહ્યા ને એમને આપણે હરાવી નહીં શકીએ, કેમ કે એ 40 જણાની સેનાનું નેતૃત્વ તો ગાંગી અને એના બાબા કરી રહ્યા છે અને ક્ષણવારમાં તેમણે 1000 આપણા સિપાહીઓને મારી નાખ્યા છે, માટે હવે આપણે આપણો જીવ બચાવી અને આ રજવાડું છોડીને ભાગી જવું જોઈએ. અને ત્યારે આ બાદશાહ કહે છે કે આપણે ભાગવાનું નથી, પરંતુ એ ગાંગી અને એ બાબાનો સામનો કરવો પડશે. ત્યારે એ સેનાપતિ કહે છે કે પણ હે બાદશાહ, એનો સામનો કરવાની આપણામાં હિંમત છે ખરા? અને ત્યારે બાદશાહ કહે છે કે આ ગાંગીને અને એના બાબાને પછાડે ને એવો એક ઉપાય છે. અને ત્યારે એ સેનાપતિ કહે છે તો કે હે બાદશાહ, એ ઉપાય મને જલ્દી બતાવો. અને ત્યારે બાદશાહ કહે છે કે રાત્રે મને આપણા રજવાડાનો એક માણસ મળવા આવ્યો હતો અને તે મને જણાવતો હતો અને જેમાં આપણા આ રજવાડામાં તેનો એક સંબંધી તેના ઘરે રહેવા આવ્યો છે અને એ થોડાક દિવસ અહીંયા રોકાવાનો છે અને એની પાસે એક જબરી જોરાવર માતા છે અને તેના બળથી તેણે ઘણા બધા વિદ્યાના પાવરવાળા માણસોને મારી નાખ્યા છે અને મોતને ઘાટ ઉતારી દીધા છે અને તે કામરૂદેશની વિદ્યાવાળા માણસોને તો ગોતી ગોતીને મારે છે. માટે આપણે જો એનો ઉપયોગ કરી અને આ ગાંગી અને એના બાબા સમક્ષ તેને લાવીએ તો કદાચ એની માતા આ બંનેને પછાડી અને આપણને વિજય બનાવી શકે. અને ત્યારે આ સેનાપતિ કહે છે કે હે બાદશાહ, હું તો આવા દેવ ધર્મમાં માનતો નથી અને હિન્દુઓની માતાઓને નથી માનતો, પણ જો તમે કહેતા હોય ને તો હું એને તમારી પાસે લઈ આવું. અને ત્યારે આ બાદશાહ કહે છે કે મેં હિન્દુઓની માતાના ઘણા બધા ચમત્કારોની વાતો સાંભળી છે, પણ લાય આજે તો એકવાર અખતરો પણ કરી લઈએ અને કદાચ એની માતા આપણું કામ કરી જાય. અને આવી વાતો વિચારી અને આ બાદશાહ એના સેનાપતિને એ માણસને બોલાવી લાવવા માટે મોકલે છે. ત્યારે સેનાપતિ સમય બગાડ્યા વગર પહોંચે છે એમના ઘરે અને ત્યાં જઈને કહે છે કે તમને અમારા બાદશાહ મહેલમાં બોલાવે છે. અને ત્યારે એ ઘરમાલિક કહે છે કે હે સેનાપતિ, મને ખબર છે કે આ બાદશાહ મારા સંબંધીને કેમ તમારે ત્યાં બોલાવે છે, પણ કામ જેવું તેવું નથી, માટે કિંમત પણ એવી જ લાગશે. અને ત્યારે સેનાપતિ કહે છે કે જો આટલું કામ તમારા સંબંધી કરી આપે ને તો અમે 100 વીઘા જમીન તમને તાંબાપત્રક ઉપર લખી આપીશું અને એના પર જીવનભર કર મુક્ત રહેશે. અને ત્યારે આટલી વાત સાંભળી અને આ ઘરમાલિક પેલા મહેમાનને આ સેનાપતિની સાથે મોકલે છે. અને ત્યારે આ મહેમાન સેનાપતિની સાથે બાદશાહની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને બાદશાહને સલામ કરે છે. ત્યારે બાદશાહ પૂછે છે કે ભાઈ, તમારું નામ શું છે? કે બાદશાહ, મારું નામ ભીમનાથ છે અને અહીંયા થોડા દિવસ મારા સંબંધીને ત્યાં રહેવા આવ્યો છું. અને ત્યારે બાદશાહ કહે છે કે અમારા આ રજવાડા ઉપર એક સંકટ આવેલું છે અને આ સંકટ એવું છે કે અમારા રજવાડા ઉપર 2 કામરૂદેશની વિદ્યાવાળા માણસો છે અને પોતે બાપ બેટી છે અને તેઓ અમારી પાસે આ રાજપાટ પડાવી લેવા માંગે છે અને અમારા આ સિપાહીઓને તો તેઓ એક જ ક્ષણવારમાં મારી નાખે છે.
તો શું તમે અમારા આ રજવાડાને બચાવવા માટે તમે અમારી કાંઈ મદદ કરી શકશો? અને એના બદલામાં અમે તમને મું માગી રકમ આપીશું અને 100 વીઘા જમીન તાંબા પત્રક ઉપર લખી આપીશું અને જમીન ઉપર ક્યારેય કોઈ કર લેવામાં નહીં આવે. અને ત્યારે ભીમનાથ કહે છે કે હે બાદશાહ, તમે ચિંતા ના કરો, અને આમ તો હું એક સાધારણ માણસ જ છું, પણ મારી માતા મહાકાળી જબરી જોરાવર છે અને એણે મને વચન આપેલું છે કે ગમે એવી મેલી વિદ્યા હોય કે પછી કામરુ દેશની ડાકણ હોય, પણ એની સામે ખાલી મારી મહાકાળીએ એટલું જ કહ્યું છે કે જ્યારે પણ તું લડવા જઈશ ને ત્યારે ક્યારેય તને પાછો નહીં પડવા દઉં, અને જો તું પાછો પડે ને તો મને મહાકાળીને ફટકે છે અને મને ક્યારેય પૂછતો નહીં. અને એ દિવસથી હું એટલો શક્તિશાળી બની ગયો છું કે મારી માતા હંમેશા મારી સાથે રહે છે અને મેં કંઈક માયાવી અને વિદ્યાવાળા માણસોનો નાશ કર્યો છે. અને જે જે આવી વિદ્યાઓ શીખી અને માણસ જાતને હેરાન કરે છે ને એમને તો હું પકડી અને મૃત્યુદંડ આપું છું, પણ આ બધું કરવા પાછળ મારી મહાકાળીનો પૂરેપૂરો હાથ છે અને એના ટેકા વગર હું કાંઈ જ નથી. અને ત્યારે બાદશાહ કહે છે તો આવતીકાલે તમે મારા 1 લાખ સિપાઈઓને લઈને જાઓ અને પોતે સેનાપતિનું પદ સંભાળો, અને આ 1 લાખ સેનાનું નેતૃત્વ તમારે કરવાનું છે, અને એ 40 જણાને મારી અને પેલી વિદ્યાવાળી ગાંગી અને એના બાબાને મારી નાખવાના છે. અને ત્યારે ભીમનાથ કહે છે કે કાંઈ વાંધો નહીં, આ કામ હું આસાનીથી કરી નાખીશ, અને તમારા રજવાડાને ખતમ કરવા આવેલી એ ગાંગી અને એના બાબા ગુનેગાર કહેવાય માટે આવું હું ક્યારેય નહીં થવા દઉં અને તમને જીત અપાવી દઈશ, અને હવે તમારા રજવાડાને કાંઈ ના થાય એની જવાબદારી હું લઉં છું, અને એ ગાંગી અને એના બાબાને જો ધૂળ ચાટતા ના કરી નાખું ને તો મારું નામ પણ ભીમનાથ નહીં. અને ત્યારે આટલી વાત સાંભળી અને આ સેનાપતિ પણ આ ભીમનાથની સાથે જવાની વાત કરે છે ત્યારે બાદશાહ તેને મંજૂરી આપે છે. અને પછી આ સેનાપતિ ભીમનાથને બધી માહિતી આપી દે છે. અને આમ કરતા કરતા રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે ભીમનાથ અને સેનાપતિ તેમની 1 લાખ સિપાઈઓની ફોજને લઈ અને લડવા માટે નીકળી જાય છે. ત્યારે ભીમનાથને મારી મહાકાળી વેણે વાતો કરતા અને ત્યારે એ ગળામાં માળા કાઢે છે અને આ ભીમનાથ કહે છે કે હે મારી મહાકાળી, મેં તારી શક્તિઓથી કેટલાય માયાવી અને તાંત્રિકોના રામ રમાડી દીધા છે, પણ આજે એક બાદશાહ આપણા શરણે આવ્યો છે અને તેણે આપણે બચાવવાનો છે, અને તેની સામું જે કામરુ દેશની વિદ્યાવાળા બે દુશ્મનો છે ને એમને આપણે નાશ કરવાનો છે, અને આ કામમાં જો તું અમારી સાથે હોય ને તો માળી મને 1.5 ની કલમ આપજે માં. અને આમ આટલું કહી અને ભીમનાથે માતાજીની માળામાં રજા લીધીને ત્યાં તો મારી મહાકાળી 16 કળાએ કલમ પૂરે છે અને કલમ દ્વારા કહે છે કે તું ચિંતા ના કરતો ભીમનાથ, હું મહાકાળી તારે ભેળી છું. અને આમ પછી તો માતા મહાકાળીની રજા લઈ અને આ ભીમનાથ અને બાદશાહનો સેનાપતિ પહોંચે છે યુદ્ધભૂમિમાં. ત્યારે આ બાજુ ગાંગી અને એના બાબા પણ રાત્રે આ 40 માણસોને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરતા, અને જેમાં 1000 સિપાઈઓને મારવામાં મને ખાલી 1 જ ક્ષણવારનો સમય લાગ્યો ને એમ, આ બાદશાહ ભલે ગમે એટલી એની લાખોની ફોજ લઈને આવે પણ મને એનો જવાબ આપતા આવડે છે, માટે તમે ગભરાતા નહીં. અને ત્યારે આ 40 જણામાં જે મહારાજ હોય છે તે કહે છે કે આમ તો મને વિશ્વાસ નહોતો કે આ મારું રજવાડું બાદશાહના હાથમાંથી પાછું આવે, પણ જ્યારે તમે 1 જ ક્ષણવારમાં આ 1000 સિપાઈઓને મારી નાખ્યા ને ત્યારે એ ઘટના જોઈ અને મને તમારા ઉપર પૂરો વિશ્વાસ આવી ગયો છે કે હવે મારું રજવાડું તમે મને પાછું જરૂર અપાવશો. અને આમ આજે વહેલી સવારે આ ભીમનાથ લશ્કર લઈ અને આવે છે તો આ બાજુ ગાંગી અને એના બાબા પણ 40 જણાની સેનાને લઈ અને આવે છે. અને ત્યારે આ સેનાપતિ કહે છે કે હે ગાંગી, આજે પાછી વળી જા અને હાર સ્વીકાર કરી લે, કેમ કે હવે તારું કાંઈ આવવાનું નથી, કેમ કે મારી સેનાની ફોજને તો જો તારું 1 હાડકું પણ હાથમાં નહીં આવે. અને ત્યારે ગાંગી કહે છે કે હે બાબા, આજે હું આને સબક શીખવાડીશ. અને આમ કહી અને જ્યારે ગાંગી લડવા માટે આગળ આવીને ત્યાં તો આ ભીમનાથ એમની સેનાના 100 સિપાઈઓ સાથે મોકલે છે કે જાઓ આ ગાંગીને મારી નાખો. અને ત્યારે આ ગાંગી પણ બાબાની જેમ વિદ્યાનો પ્રયોગ કરે છે અને જેવી આ 100 જણા માણસો ઉપર તેની નજર નાખીને ત્યાં તો આ 100એ 100 સિપાઈઓ ત્યાં જ રણભૂમિમાં મોતને ઘાટ ઉતરી જાય છે. અને ત્યારે
આ ગાંગીના આવા પ્રહારને જોઈ અને આ ભીમનાથ કહે છે કે હે સેનાપતિ, આ તો ખરેખર કામરુ દેશની સૌથી શક્તિશાળી વિદ્યા છે. ત્યારે આ સેનાપતિ કહે છે કે હે ભીમનાથ, આ ખાલી ગાંગી જ નહીં પરંતુ એની પાસે જે સામે બાબા દેખાય ને એ પણ મહાભારે વિદ્યાના જાણકાર છે, તો પછી મારે આ યુદ્ધ કેવી રીતે લડવું? કેમ કે અહીંયા તો શસ્ત્રોનો ઉપયોગ થતો જ નથી અને આ બંને જણા આમ જ અમારી સેનાને મોતને ગાડ ઉતારી દેશે. ત્યારે ભીમનાથ કહે છે કે હવે આ બંનેને હું રોકી લઈશ. અને આમ કહી અને ભીમનાથે માતા મહાકાળીનું નામ લઈ અને ગાંગીને ચુનોતી આપતા કહે છે કે હે ગાંગી, તારામાં જો હિંમત હોય ને તો મારો સામનો કરી બતાવ, તો હું એ જોઈ લઉં કે તારામાં કેટલી તાકાત છે. અને ત્યારે ગાંગી કાંઈ બોલે એ પહેલાં તો આ બાબા કહે છે કે ગાંગી, તું હાલમાં રોકાઈ જા અને આ માણસોએ જેમ મને પાગલ બનાવી અને મારા ઉપર જે અત્યાચાર અને જે જુલમો કર્યા છે ને એનો આજે ગણી ગણી અને હિસાબ લેવાની વેળા આવી છે, તો મને બદલો લેવા જવા દે. અને ત્યારે ગાંગી કહે છે કે નાના બાબા, આ નવો સેનાપતિ રહ્યો ને એ તો મારા હાથેથી જ મરશે, અને તમે આ જે બીજો જૂનો સેનાપતિ રહ્યો ને તેને સંભાળો અને હું આને સંભાળું છું, કે ભલે બેટા. અને આમ કહી અને ગાંગી સંભળીનું સ્વરૂપ ધરી આકાશમાં ઉડી જાય છે અને ઉડતી ઉડતી વિચાર કરે છે કે આ નવા સેનાપતિના આંખમાં જઈ અને ચાંચ મારું ને તો એની આંખ ફોડી નાખું. અને આમ વિચારી અને ગાંગી જેવી આ સેનાપતિ ઉપર તરાપ મારે ને એ પહેલાં તો આ ભીમનાથે માતા મહાકાળીએ આપેલા વચન પ્રમાણે એની માતાને યાદ કરી અને એક તીર આ આકાશમાં ઉડી રહેલી સમડી ઉપર માર્યું ને ત્યાં તો એ તીર સીધું ગાંગીને જઈને વાગ્યું અને આકાશમાં પછી તો એ સમડી બનેલી ગાંગી ગોળ ભમતી ભમતી નીચે જમીન ઉપર આવી અને ધડામ કરતી નીચે પડે છે. અને જેવી નીચે પડીને ત્યાં તો તે પોતાના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને તેની કમરમાં તીર વાગેલું છે અને ત્યાં લોહી નીકળી રહ્યું છે. અને ત્યારે આ ઘટના જોતાની સાથે તો આ બાબા ડરી ગયા કે અરે બેટા ગાંગી, તને શું થઈ ગયું? પણ ત્યાં તો સેનાપતિ પોતાના એક સિપાહીને દોડાવ્યો કે જાઓ બાદશાહને સંદેશો આપી દો કે યુદ્ધ ભૂમિમાં ભીમનાથે ગાંગીને મારી નાખી છે. અને ત્યારે આમ આ ગાંગીને આવી ઘાયલ થયેલી જોઈ અને ગાંગીના બાબા સમજી ગયા કે આ સેનાપતિની સાથે જરૂર કોઈક એવી શક્તિ છે કે જેના દ્વારા મારી દીકરી ગાંગીને તેણે વિંધી નાખી છે. પણ ત્યાં તો ફરી એ ભીમનાથે એક બીજું તીર છોડ્યું અને ત્યાં તો એ બાણ આકાશમાં ઉડ્યું અને આકાશમાં ઉડતું ઉડતું સીધું આ બાબાની ઉપર જઈને પડ્યું અને ત્યાં તો આ ગાંગીના બાબા પણ ત્યાં જ બંધનમાં બંધાઈ ગયા. અને પછી તો આ બાદશાહના બંને સેનાપતિઓ ખૂબ જ હસે છે અને ભીમનાથ કહે છે કે સેનાપતિ, હવે આમને જીવતા રાખું કે પછી હાલ જ મોતને ગાડ ઉતારી નાખું, બોલો હવે. અને ત્યારે આ સેનાપતિ કહે છે કે આમને તો આજ ઘડીએ મોતને ઘાટ ઉતારી નાખો, કેમ કે તેઓ અમને અને અમારા બાદશાહને ખૂબ જ નડ્યા છે અને આમના લીધે તો બાદશાહે પોતાના દીકરાને પણ ગુમાવી દીધો છે. અને ત્યારે પીઠ ઉપર બાણ ખાઈ અને પડેલી ગાંગી ઉપર ફરી આ ભીમનાથ બાણ ચલાવે છે અને ત્યારે એ બાણ જેવું આ ગાંગીની સામું આવી રહ્યું હોય છે ને ત્યાં તો ગાંગી સમજી ગઈ કે હવે આ બાણ વાગતાની સાથે જ મારું મોત થશે. પણ મિત્રો, ત્યાં ઘટના એવી બને છે કે આ બાણ જેવું આ ગાંગીની પાસે આવે ને એ પહેલાં તો મારી વિક્રમ ભુવાની મેલડી આવી અને આ બાણની સામે આડી ઊભી રહી ગઈ અને આ બાણને રોકી લે છે. અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે. તો મિત્રો, આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું.